હેલો ફ્રેન્ડ્સ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિશન ગુજરાતીમાં. હું છું બીના અને આજે આપણે બનાવીશું ગાજરની નવી એક રેસીપી. તો આ રેસીપીને તમે 2-3 દિવસ સુધી સાચવી પણ શકો છો, સાથે સાથે આ રેસીપીને તમે ખીચડી સાથે, રોટલી સાથે કે પછી રોટલા સાથે પણ ખાઈ શકો છો. એટલી ટેસ્ટી સરસ આ રેસીપી બને છે. સાથે સાથે આને તમે થેપલા સાથે પણ ખાઈ શકો છો, થેપલા કે પરોઠા, અથવા તમને સફરમાં પણ ક્યાં આ રેસીપી લઈ જવી હોય તો લઈ જઈ શકો છો. તો એટલી ટેસ્ટી ગાજરની રેસીપી આજે આપણે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 3 ગાજર લઈ લીધા છે અને તેની છાલ ઉતારી લેવાની છે. તો જો તમારી ક્વોન્ટિટી વધારે હોય અને વધારે બનાવવું હોય તો તમે વધારે ગાજર પણ યુઝ કરી શકો છો. તો અહીંયા મેં ગાજરની છાલ ઉતારી લીધી છે, ત્યારબાદ તેને ધોઈ લીધા છે, કારણ કે ગાજરમાં બહુ બધી માટી આવતી હોય છે એટલા માટે. તો ધોઈને આગળનો જે એનો ભાગ છે તેને કટ કરી લીધા છે અને હવે આપણે તેનામાંથી 4 કટકા કરીશું. તો આવી રીતના 4 કટકા કરી લેવાના છે અને 4 કટકામાંથી 1 ગાજર લઈને આપણે તેનામાંથી પણ 4 કટકા કરવાના છે અને વચ્ચેનો જે વ્હાઈટ પાર્ટ છે એને આપણે બિલકુલ યુઝમાં નથી લેવાનો, એ બધો જ આપણે કાઢી મૂકશું, કારણ કે એ કડવો ટેસ્ટ કરતો હોય છે એટલા માટે આ રેસીપીમાં. તો અહીંયા મેં બધામાંથી જ વ્હાઈટ પાર્ટ જે છે એ કાઢી મૂક્યો છે. તો તમે પણ જરૂરથી આ પ્રોસેસને ફોલો કરજો. તો અહીંયા આપણે આવી રીતના આ બધા જ ગાજરને આવા ટુકડામાં કટ કરી લેવાના છે. તો થોડી વાર લાગશે પણ આ રેસીપી એકદમ સરસ એવી ટેસ્ટી બનશે. તો વિડીયો મેં અહીંયા સ્કીપ કરીને બનાવ્યો છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે બધા જ ગાજરને મેં લાંબા ચીરિયામાં કટ કરી લીધા છે. હવે આપણે અહીંયા લેવાના છે તીખા અથવા તો મોળા મરચાં. તો એ તમારી ચોઈસ છે, મોળા લેવાના છે કે તીખા. તો અહીંયા મેં થોડા એવા મોળા અને થોડા એવા તીખા મરચાં વાપર્યા છે, કારણ કે આ રેસીપીમાં આપણે કાશ્મીરી લાલ મરચું નથી વાપરવાના એટલા માટે. તો થોડું તીખાસવાળો મરચો લેશો તો આ રેસીપી સારી એવી બનશે. તો મરચાંને મેં ધોઈને લઈ લીધા છે, ત્યારબાદ કોરા કરી લીધા છે અને એક મરચાંની ડંઠલ કાઢી અને તેના પણ આપણે 3 ટુકડા કરી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા વચ્ચેથી 4 ટુકડા કરવાના છે. તો જેવી રીતના આપણે ગાજરના ટુકડા કર્યા એવી જ રીતના આપણે મરચાના પણ ટુકડા કરી લેવાના છે અને વચ્ચેનો જે પાર્ટ છે એને આપણે રિમૂવ કરી દેવાનો છે. તો અહીંયા આપણે બધા જ બીજ કાઢી લઈશું. જો તમને ન કાઢવા હોય, તમે યુઝમાં લેતા હો તો કંઈ જ વાંધો નથી, તમે રાખી શકો છો. મેં અહીંયા કાઢી મૂક્યા છે. તો આવી જ રીતના આપણે બધા જ મરચાંને ગાજરની જેમ કટ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધી તૈયારી કરી લીધી છે. હવે આપણે તેનો વઘાર કરીશું. તો અહીંયા મેં કઢૈયામાં તેલ લઈ લીધું છે. તો આ રેસીપીમાં વધારે તેલ નહીં જોઈએ, બસ 2-3 ટેબલસ્પૂન જેટલો જ અહીંયા તેલ લેવાનો છે. તેલને બરાબર રીતે ગરમ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. 2-3 જ વસ્તુમાં આ રેસીપી બનીને રેડી થઈ જશે અને આ રેસીપી એટલી ટેસ્ટી બનશે કે તમે ખાતા જ રહી જશો. અને આ વિન્ટર સ્પેશિયલ રેસીપી છે, તો જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો, ટેસ્ટ બધાને પસંદ આવશે. અહીંયા મેં તેલ તપી ગયું એટલે 1 ટીસ્પૂન જેટલું એડ કરી દીધું છે રાઈ અને જીરું. રાઈ અને જીરું જેવું જ ચટકે એટલે આપણે એનામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા બાદ આપણે ગાજર અને મરચાં એડ કરી દેવાના છે. ત્યારબાદ ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો અહીંયા મેં મારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. તમારી ક્વોન્ટિટી ઓછી વધુ હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો, જેવું કે હું હર વિડીયામાં તમને જણાવતી હોઉં છું. તો જ તમારી રેસીપી જે છે એ પરફેક્ટ બનશે. કોઈ પણ વસ્તુ વધુ હશે તો રેસીપી બગડી જશે, એટલે જે પણ માપ સાથે તમે ઘરે બનાવતા હો એ જ બધા માપ તમને અહીંયા લેવાના છે. હવે આપણે મીઠાને એકદમ સરસ રીતે બધી જ સામગ્રીમાં મિક્સ કરી લેશું અને તેને પકવવા માટે ઢાંકી મૂકશું. તો 2-3 મિનિટ આપણે તેને ઢાંકીને પકવી લઈશું એટલે ફટાફટ ગાજર જે છે એ સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો કે ગાજર અને મરચાંને થતાં બહુ વાર નહીં લાગે, ગાજરને થોડી એવી વાર લાગશે, કારણ કે એ બહુ હાર્ડ હોતા હોય છે એટલા માટે. તો અહીંયા થોડા એવા ગાજર જે છે એ અધકચરા પાકી ગયા છે. તો હવે આપણે એનામાં મસાલા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા વાપરીશું ધાણાનો પાવડર 1 ટીસ્પૂન જેટલો, કે પછી તેનાથી વધુ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે 1/2 ચમચી જેટલી હળદર વાપરીશું અને ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું નથી વાપર્યું, કારણ કે આપણે અહીંયા
तीखा लीला मरचा अने मोड़ा मरचा वापर्या छे, तो आ रेसिपी में तीखास ऑलरेडी हशे एटले आपणे अहींया एक्स्ट्रा मरचो वापरवानी जरूर नथी। तो हवे आ बधा ज मसालाने सरस रीते मिक्स करी लेशुं। मिक्स कर्या बाद આપણે અહીંયા થોડું એવું ગળપણ એડ કરવાનું છે, તો મેં અહીંયા ગોળ લઈ લીધો છે। તો આ રેસિપીમાં ગોળનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે। જો તમને ખાંડ એડ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો, પણ મેં અહીંયા ખાંડ એડ નથી કરી, ગોળનો યુઝ કર્યો છે। ટોટલી આપણે દેશી રેસિપી બનાવી રહ્યા છીએ અને આ એકદમ દેશી રેસિપી, એટલી ટેસ્ટી બનશે કે તમે તેને બાજરાના રોટલા સાથે ખાશો તો ઓવર ટેસ્ટી લાગશે। એટલે જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ આ રેસિપી। હવે આ ગાજરને થોડા એવા વધારે પકાવવા માટે અડધો ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કરી દીધું છે, કારણ કે આપણે આ રેસિપીને ખીચડી સાથે પણ સર્વ કરીશું। તો ખીચડી સાથે થોડું રસાવાળા ગાજર હશે, રસાવાળા ગાજર અને મરચાં તો સારા એવા લાગશે। પાણી નાખીને આપણે તેને ઢાંકી મૂકશું અને થોડી વાર બાદ, 2-3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગાજર સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો આપણી ગાજર મરચાંની સરસ એવી આ રેસિપી બનીને રેડી છે। આપણે તેને સંભારો પણ કહી શકીએ છીએ, રસાવાળા ગાજર પણ કહી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ ચલો તેને સર્વ કરીએ। તો આ રેસિપીને બનાવીને 2-3 દિવસ ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી। તો રેડી છે ફ્રેન્ડ્સ આપણા ગાજર મરચાંનું સંભારો કે પછી રસાવાળા ગાજર મરચાં। વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસિપીઝ જોવા માટે। આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ।